નર્મદા જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા વિવિધ પ્રશ્નોના મુદ્દે સેલવાસ ખાતે જન આક્રોશ રેલી યોજી જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું નર્મદા જિલ્લાના ધારાસભ્ય પીટી વસાવાની આગેવાની હેઠળ નીકળેલી જન આક્રોશ રેલીમાં ભાજપ સરકાર વિરુદ્ધ સુત્રો ચાલુ કરવામાં આવ્યા હતા જ્યારે કોંગ્રેસ પ્રતિનિધિ મંડળે જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર આપી ખેડૂતોના પ્રશ્નો તથા આદિવાસીઓની જમીનના મુદ્દે રજૂઆતો કરી હતી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના આદેશ અનુસાર આજે રાજપીપલા ખાતે જન આક્રોશ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું આ રેલીના રેલી કાઢવા પાછળનો હેતુ કે ગુજરાત આજે દરેક ક્ષેત્રે ખૂબ પાછળ ધકેલાઈ ગયું છે ખેડૂતો આત્મહત્યા સતત આત્મહત્યાના સતત બનાવો બનતા રહે છે ખેડૂતોને પૂરતા ભાવો મળતા નથી સારું બિયારણ મળતું નથી સારું ખાતર મળતું નથી સિંચાઈ માટે પાણી મળતું નથી અને લોકોને પીવાના પાણીની પણ તકલીફ પડે છે શિક્ષિતો આજે બેરોજગાર છે કરોડો યુવાનો આજે નોકરી વગર આમ તેમ ભટકે છે બે હજાર ચૌદમાં આ દેશના વડાપ્રધાન મોદીજીએ કીધું કે અમે બે હજાર કરોડ રોજગારી આપીશું એક લાખ પણ આપી શક્યા નથી એ જ રીતે ખેડૂતોએ જે વીજ કનેક્શનો માગ્યા છે એ પેન્ડિંગ છે આ રાજમાં બહેનો સુરક્ષિત નથી અત્યાચારો વધી ગયા છે ચોરીના લૂંટફાટના કેસો વધી ગયા અને ભ્રષ્ટાચારે તો માજા મૂકી છે આ રાજ્યનો મુખ્ય પ્રધાન એમ કે મારા ગૃહ ખાતામાં અને મહેસૂલ ખાતામાં ભ્રષ્ટાચાર માજા મૂકી છે આ શું સૂચવે છે એક રાજ્યનો મુખ્ય પ્રધાન જો ભ્રષ્ટાચાર કબૂલતો હોય તો આ દેશના નાની નાની ઓફિસોમાં પણ પૈસા આપ્યા લાંચ આપ્યા વગર કામો થતા નથી આ દેશ આ રાજ્યનો વહીવટ છે વહીવટનો નમૂનો છે લોકો ત્રાસી ગયા છે મોંઘવારીએ માજા મૂકી છે બહેનો દુઃખી છે ખેડૂત દુઃખી છે વિદ્યાર્થીઓ દુઃખી છે નાના ખેડૂતો દુઃખી છે નાના વેપારીઓ બધી જ પ્રજા આજે ગુજરાતના ભાજપના શાસનથી વહીવટથી ત્રાસી ગઈ છે એ લોકોનો જે આક્રોશ છે એ વ્યક્ત કરવા અમે આવેદનપત્ર કલેક્ટરને આપ્યું છે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના આદેશ અનુસાર આજે રાજપીપળા ખાતે જન આક્રોશ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું આ રેલીના રેલી કાઢવા પાછળનો હેતુ કે ગુજરાત આજે દરેક ક્ષેત્રે ખૂબ પાછળ ધકેલાઈ ગયું છે ખેડૂતો આત્મહત્યા આત્મહત્યાના સતત બનાવો બનતા રહે છે ખેડૂતોને પૂરતા ભાવો મળતા નથી સારું બિયારણ મળતું નથી સારું ખાતર મળતું નથી સિંચાઈ માટે પાણી મળતું નથી અને લોકોને પીવાના પાણીની પણ તકલીફ પડે છે શિક્ષિતો આજે બેરોજગાર છે કરોડો યુવાનો આજે નોકરી વગર આમ તેમ ભટકે છે બે હજાર ચૌદમાં આ દેશના વડાપ્રધાન મોદીજીએ કીધું કે અમે બે હજાર કરોડ રોજગારી આપીશું એક લાખ પણ આપી શક્યા નથી એ જ રીતે ખેડૂતોએ જે વીજ કનેક્શનો માગ્યા છે એ પેન્ડિંગ છે આ રાજમાં બહેનો સુરક્ષિત નથી અત્યાચારો વધી ગયા છે ચોરીના લૂંટફાટના કેસો વધી ગયા અને ભ્રષ્ટાચારે તો માજા મૂકી છે આ રાજ્યનો મુખ્ય પ્રધાન એમ કે મારા ગૃહ ખાતામાં અને મહેસૂલ ખાતામાં ભ્રષ્ટાચાર માજા મૂકી છે આ શું સૂચવે છે એક રાજ્યનો મુખ્ય પ્રધાન જો ભ્રષ્ટાચાર કબૂલતો હોય તો આ દેશના નાની નાની ઓફિસોમાં પણ પૈસા આપ્યા લાંચ આપ્યા વગર કામો થતા નથી આ દેશ આ રાજ્યનો વહીવટ છે વહીવટનો નમૂનો છે લોકો ત્રાસી ગયા છે મોંઘવારીએ માજા મૂકી છે બહેનો દુઃખી છે ખેડૂત દુઃખી છે વિદ્યાર્થીઓ દુઃખી છે નાના ખેડૂતો દુઃખી છે નાના વેપારીઓ બધી જ પ્રજા આજે ગુજરાતના ભાજપના શાસનથી વહીવટથી ત્રાસી ગઈ છે એ લોકોનો જે આક્રોશ છે એ વ્યક્ત કરવા અમે આવેદનપત્ર કલેક્ટર્સને આપ્યું છે